गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप अंग्रेजी विषय भणीशू। अंग्रेजी विषय में तमे आगळ बधुं आ बधुं भणी गया छो। ए आ शुं छे आपेलो? आपणने मॉडल टेस्ट पेपर आपेलू छे। पहेलू पेपर आपेलू छे पेपर वन सेमेस्टर वन यूनिट वन थी यूनिट वन टू फाइव। शुं आपेलू छे? यूनिट वन टू फाइव। वन टू फाइव यूनिटमांथी तमने जे परीक्षा में पूछायेलू होय ते तमने मॉडल पेपर आपेलू छे, टेस्टनुं पेपर आपेलू छे, ते तमारे त्यारे करवानुं छे। तो पहेलो प्रश्न एक, शुं आपेलो छे? समान उच्चारवाळा शब्द लखो। समान उच्चारवाळा शब्द लखो। तो अहीं शुं आपेलुं छे? मिक्स। तो एनुं समान अक्षर शुं थाय? सिक्स। तो शुं लखवानुं? एस आई एक्स। शुं लखवानुं? एस आई एक्स। શું આપણને અહીં આપેલું છે? કે ઈ જી કેચ। તો શું લખવાનું? લેગ। કે ઈ જી કેગ ને લેગ। પછી શું આપેલું છે? પટ। તો શું લખવાનું? ફટ। પી એ ટી તો એફ એ ટી લખવાનું। પછી અહીં આપણને શું આપેલું છે? રન। તો શું લખવાનું? ગન। પછી શું આપેલું છે? એલ ઓ ટી લોટ। તો શું લખવાનું? પી ઓ ટી કોટ। ચિત્ર જોઈ એ ઈ આઈ ઓ યુ વડે ખાલી જગ્યા પૂરી શબ્દ પૂર્ણ કરો। તમારે એ ચિત્ર ઓળખવાનું છે, પછી એ ઈ આઈ ઓ યુ એ ઈ આઈ ઓ યુ વડે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે? ઈંડાનું દેખાય છે। ઈંડાને અંગ્રેજીમાં શું કહેવાય? એગ। શું કહેવાય? એગ। તો ડબલ જી આપણને આપેલા છે, ખાલી જગ્યામાં આપણે શું લખવાનું? ઈ લખવાનું। પછી બીજું ચિત્ર તમને શું દેખાય છે? પિન। પિન દેખાય છે, તો પી આપણને આપેલો જ છે, તો ખાલી જગ્યા છે, પછી એન છે। તો એ ઈ આઈ ઓ યુમાં શું આવે? પી આઈ એન। તો આઈ આવે તો તમારે શું લખવાનું? આઈ। પછી તમને શેનું ચિત્ર દેખાય છે? ભમરડાનું। ભમરડાનું ચિત્ર દેખાય છે, તો ભમરડાનું ચિત્ર, ભમરડાને શું કહેવાય? ટી ઓ પી ટોપ કહેવાય। તો ટી આપેલું હોય, ખાલી જગ્યા આપેલી હોય, પછી પી આપેલું હોય, તો એ ઈ આઈ ઓ યુમાંથી તમારે શું મૂકવાનું છે? ઓ। શું મૂકવાનું? ઓ, ટી ઓ પી। પછી શું આપેલું છે? પંખો। પંખાને અંગ્રેજીમાં શું કહેવાય? ફેન। ફેન કહેવાય, તો શું લખવાનું? એ ઈ આઈ ઓ યુ, એમાંથી શું આવે? ફેનનો સ્પેલિંગ શું આવે? એફ એ એન। તો શું લખવાનું? એ। પછી શેનું ચિત્ર દેખાય છે? ઝૂંપડી। શું દેખાય છે? ઝૂંપડી। તો શું લખવાનું? યુ। પછી શું આપેલું છે? ઘડો। ઘડાને શું કહેવાય? પોટ। શું કહેવાય? પોટ। તો પોટનું સ્પેલિંગ શું આવે? પી ઓ ટી। તો પી આપણને આપેલો છે, ખાલી જગ્યા આપેલી છે, અને ટી આપેલું છે, તો ખાલી જગ્યામાં શું લખવાનું? ઓ। પછી શેનું ચિત્ર દેખાય છે? નળ। નળ દેખાય છે, નળને અંગ્રેજીમાં શું કહેવાય? ટેપ। શું કહેવાય? ટી એ પી ટેપ કહેવાય, તો એ લખવાનું। પછી અહીં શું દેખાય છે? જગ। જગ જે ખાલી જગ્યા જી, તો એ ઈ આઈ ઓ યુ, એમાંથી શું આવે? યુ આવે, તો શું લખવાનું? યુ। પછી અહીં શું આપેલું છે આપણને? પગનું ચિત્ર આપેલું છે, તો શું લખવાનું? એલ ઈ જી। શું લખવાનું? એલ ઈ જી। શું લખવાનું? એલ ઈ જી એ ઈ આઈ ઓ યુ, તો ઈ આવે, તો ઈ લખવાનું। પછી અહીં શું આપેલું છે આપણને? બિન। શું આપેલું છે? બિન। તો લખવાનું આઈ। તેવી જ રીતે અહીં આપણને સામેના પેજ પર આપેલું છે, ચિત્ર જોઈ પ્રાણીઓના નામ વાંચો અને સાચા સ્પેલિંગવાળા રંગમાં રંગ પૂરો, બોક્સમાં રંગ પૂરો। તો આપણને પહેલું ચિત્ર શેનું દેખાય છે? મંકી। એનો સ્પેલિંગ તમને અહીં આપેલો છે, પરંતુ તેની સામે અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, ડોંકી અને મંકી। પણ જે સ્પેલિંગ અહીં હોય સાચું હોય તે સ્પેલિંગમાં તમારે કલર પૂરવાનો છે। પછી અહીં શું આપેલું છે? ટાઈગર। ટાઈગર આપેલું છે, અહીં શું છે? રાઈડર આપેલું છે, તો આ શેનું ચિત્ર છે? ટાઈગર। તો ટાઈગર અહીં છે, તો અહીં ટાઈગર છે, તો તેમાં કલર પૂરવાનો છે। પછી શેનું ચિત્ર છે? ઘોડો। તો અહીં આપણને આપેલું છે એચ ઓ આર એસ ઈ, હોર્સ એટલે ઘોડો। તો અહીં શું આપેલું છે? હાઉસ આપેલું છે, તો તેમાં કલર પૂરવાનો નથી, હોર્સમાં કલર પૂરવાનો છે। પછી શેનું ચિત્ર આપેલું છે આપણને? કેમલ। કેમલ એટલે ઊંટ,
કસો છે ટેબલ છે પણ તે લખવાનું કલર પૂરવાનું નહીં કારણ કે કેમલ આપેલું છે તો કેમલમાં કલર પૂરવાનું પછી શું આપેલું છે સ્ક્યુરલ સ્ક્યુરલ એટલે ખિસકોલી તો અહીંયા સ્ક્યુરલ આપેલું છે તો તે તમારે તેમાં કલર પૂરવાનો છે પછી શું આપેલું છે ડોંકી ડોંકી એટલે ગધેડું પછી મંકી આપેલું છે મંકી એટલે વાંદરો થાય પરંતુ ડોંકી આપેલું છે તો તમારે એમાં કલર પૂરવાનો ડોંકીમાં આ શું આપેલું છે શીપ શીપ એટલે ઘેટું એસ એચ ડબલ ઈ ટી શીપ એટલે હોડી થાય આ શીપ એટલે ઘેટું થાય તો તમારે આમાં કલર પૂરવાનો છે પછી શું છે રેબિટ રેબિટ એટલે સસલું શું છે રેબિટ એટલે સસલું પછી શું આપેલું છે એલિફન્ટ તો તમારે શેમાં કલર પૂરવાનો છે એલિફન્ટ આપેલું હોય એમાં કલર પૂરવાનો છે પછી શું આપેલું છે બફેલો બફેલો એટલે ભેંસ તો તમારે બફેલોમાં કલર પૂરવા છે શું આપેલું છે બટરફ્લાય તો તેમાં કલર પૂરવાનું નથી તેવી જ રીતે પાછો અહીં આપણને આપેલું છે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રાણીઓના નામ લખો અહીં આપણને તમને બોક્સમાં પ્રાણીઓના નામ આપેલા છે પરંતુ તમારે આ બોક્સમાં આપેલું ચિત્ર ઓળખવાનું છે અને તેના સ્પેલિંગ જોવાના છે અને તે સ્પેલિંગ ગોતીને તમારે નીચેના ખાનામાં લખવાના છે અહીં બોક્સમાં બધા જ સ્પેલિંગ આપેલા હોય તેના આધારે તમારે લખવાનું છે તો પહેલું ચિત્ર તમને શેનું દેખાય છે બકરી બકરીને અંગ્રેજીમાં શું કહેવાય ગોટ તો અહીં આ બોક્સમાં ક્યાં ગોટ આપેલું છે અહીં આપેલું છે તો તે જોઈને અહીં લખી દેવાનું છે તમારે શું લખવાનું જી ઓ એ ટી ગોટ એટલે બકરી પછી આ શેનું ચિત્ર દેખાય છે તમને રીંછ શેનું ચિત્ર દેખાય છે રીંછ રીંછને અંગ્રેજીમાં શું કહેવાય બિયર બી ઈ એ આર તો અહીં આપણને આપેલું છે તો તે લખવાનું પછી શું લખવાનું આ શું છે હરણ દેખાય છે તમને હરણને અંગ્રેજીમાં શું કહેવાય ડીર ડેર શું કહેવાય ડી ડબલ ઈ આર આ શું દેખાય છે લાયન તો લાયન ક્યાં આપેલું છે અહીં આપેલું છે તો તમારે શું લખવાનું એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ પછી શેનું ચિત્ર દેખાય છે ફોક્સ ફોક્સ એટલે શિયા તો ફોક્સ ક્યાં આપેલું છે અહીં આપેલું છે તો તે અમારે અહીંયા લખવાનું છે બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ ઉપર આપણે શેના નામ જોયા પ્રાણીઓના નામ જોયા હવારે હવે તમારે નીચે શેના નામ જોવાના છે પક્ષીઓના નામ જોવાના છે બોક્સમાં તમને પક્ષીઓના નામના સ્પેલિંગ આપેલા હોય છે તે તમારે નીચે ખાનામાં લખવાના છે આ શું છે કૂકડો પછી મરઘી પછી કાગડો પછી કબૂતર કબૂતર અને આ છે બતક આ શું છે કોક એટલે કૂકડો સી ઓ સી કે તો અહીં તમને આપેલું છે પછી આ શું છે હેન હેન એટલે મરઘી આપેલી છે પછી શું છે ક્રો ક્રો એટલે કાગડો સી ઓ સી સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો પછી શું છે ડી યુ સી કે ડક એટલે બતક પછી શું છે ડવ ડવ એટલે કબૂતર તમારે કૌંસમાં આપેલા હોય તે તમારે શબ્દ સ્પેલિંગ શોધવાના છે અને ચિત્ર ઓળખી તેમાં નામ લખવાના છે પછી શું આપેલું છે આપણને પક્ષી વાહનોના નામોને યોગ્ય ચિત્ર સાથે જોડો તમને અહીં પાંચ આપેલા છે વાહન અહીં પાંચ આપેલા છે તે તમારે જોડવાના છે અસાઈની ચિત્ર દેખાય છે સ્કૂટર તો સ્કૂટર સાથે જોડવાનું આ શું છે હેલિકોપ્ટર તો હેલિકોપ્ટર સાથે જોડવાનું આ શું છે ટ્રક તો ટ્રક સાથે જોડવાનું આ શું છે જીપ તો જીપ સાથે જોડવાનું આ બસ છે તો બસ સાથે પછી શું છે બાઇસિકલ પછી શું છે એરોપ્લેન પછી ટોંગા પછી રિક્ષા અને પછી આ શેનું ચિત્ર છે ટ્રેન એવી રીતે તમારે અંગ્રેજી શબ્દને તેની સાથે જોડવાના છે પછી શું છે પાછળ ચિત્ર ગણો અને અંકો તથા શબ્દમાં લખો ચિત્ર તમારે ગણવાના છે અને અંકો અને શબ્દમાં લખવાના છે અંકમાં અને શબ્દમાં આ શું દેખાય છે ઘર ઘર એક છે તો શું લખ્યું ઓ એન ઈ વન પછી શેનું ચિત્ર દેખાય છે વન ચાર એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો શું લખવાનું ફાઈવ એફ આઈ વી ઈ ફાઈવ એટલે પાંચ શું લખવાનું એફ આઈ વી ઈ ફાઈવ એટલે પાંચ પછી શું છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો શું લખવાનું સેવન
SEVEN SEVEN 7 એટલે 7 શું છે 1 2 3 4 5 6 7 ને 8 8 ને શું કહેવાય 8 તો શું લખવાનું E I G H T પછી શું છે 1 2 3 4 5 6 તો શું લખવાનું 6 શું લખવાનું S I X 6 એટલે 6 6 એટલે 6 પછી શું છે 1 2 ને 3 3 ચિત્ર છે તો શું લખવાનું 3 T H R ડબલ E T H R ડબલ E તેવી જ રીતે તમારે બધા ચિત્રો આપ્યા હોય છે તે ગણવાના હોય છે અંગ્રેજીમાં અંક લખવાનું અને તેનું સ્પેલિંગ લખવાનું તેવી જ રીતે તમારે પેપર આખું પૂર્ણ કરવાનું છે